નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો આજે આપણે ધોરણ 8ની અંદર હિન્દીમાં છેલ્લું ચેપ્ટર છે ઉલઝન સુલઝન, નવમું એ ભણવાનું છે. પછી તમને હું સ્વાધ્યાય પોથીના ફોટા પણ મોકલી દીધા છે, તમારે પૂરી નાખવાના રહેશે. તો ચાલો, ઉલઝન સુલઝન એટલે શું થાય? પહેલીઓ થાય, આપણે ઉખાણા કહીએ ને એ, તો એ આપણને ઉખાણા છે, શું આપે? મનોરંજન આપણે, આપણને એને એના જવાબ ગોતવા પણ બહુ ગમે છે, અને આપણા શક્તિનો અને મગજનો પણ વિકાસ એનાથી થાય છે. તો કે જો, એક ફૂલ કાલે રંગકા સિર પર સદા સુહાતા, તેજ ધૂપ વર્ષ્યા મેં ખીલતા, છાયા મેં શું છે મુરઝાતા. તો કે કાળા રંગનું એક ફૂલ છે, તેના માથા પર હોય ત્યારે ખૂબસૂરત ખૂબ સારું લાગે છે, આકરા તડકા અને વરસાદમાં ખીલે છે, પણ છાયામાં તે કરમાઈ જાય છે. શું છે? કાળા રંગનું એક ફૂલ છે, તે માથા પર હોય ત્યારે ખૂબ સારું લાગે છે, આકરા તડકામાં અને વરસાદમાં, એટલે ગમે એવો તડકો હોય તોય ખીલે છે અને વરસાદમાંય ખીલે છે, પણ છાયામાં કરમાઈ જાય છે. તો એ શું આવશે તમને બધાને ખબર છે? તો કે નહીં, શું આવે એનું જવાબ? છત્રી. શું આવે? છત્રી. તો કે ગમે એવો તડકો હોય તોય આપણે એને ખોલીને બેઠી જતા હોય છે, પછી વરસાદ હોય ત્યારે ખુલ્લી રાખતા હોય છે બધા, પણ છાંયો હોય તો કોઈ ખુલ્લી રાખતું નથી. રાખે છે કોઈ ખુલ્લી? નહીં. એટલે પહેલાંનો જવાબ છે છત્રી. પછી, ચોર નહીં ડાકુ નહીં નહીં કહા કી રાની, બત્તી સિપાહી ઘર રહેતે તન મન પાની પાની. તો નથી ચોર કે નથી ડાકુ, તો ક્યાંની રાણી પણ નથી, તે 32 સિપાહીઓથી ઘેરાયેલી રહે છે, તેનું તન અને મન કેવું છે? પાણીથી ભરેલું. તો કોણ છે? નથી ઈ ચોર, નથી ડાકુ, કોઈને કઈ જગ્યાની કોઈ જગ્યાની રાણી નથી, પણ 32 સિપાહીઓ એની ફરતા રહેલા છે. તો શું આવશે? જીભ. શું આવશે? જીભ. તો જો જીભ હોય એની ફરતે 32 દાંત હોય એના સિપાય, અને જીભ હંમેશા આપણી પાણી પાણી જ હોય, એટલે એનું તન મન છે એ પાણીથી ભરેલું છે. ત્રીજું, નામ મેરાથી નક્ષર કા રહેને વાલા સાગર તટકા, ખાને મેં આ તાહુ કામ, બોલો બચ્ચો મેરા નામ. તો એનું નામ 3 અક્ષરનું છે. હું સમુદ્રના કિનારે રહું છું, ખાવામાં મારો ઉપયોગ થાય છે, બાળકો બોલો મારું નામ શું છે? તો કે 3 અક્ષરનું નામ ક્યાં રહે છે? સમુદ્રના કિનારામાં, ખાવામાં ઉપયોગ થાય. તો શું આવશે? નમક. શું આવે? નમક. તો નમકનો એટલે મીઠું, તો એનો આપણે ઉપયોગ કરી હિન્દીમાં નમક. 3 અક્ષરનું નામ છે, સમુદ્રના કિનારે રહે છે અને ખાવામાં ઉપયોગ થાય છે. આદિ કટે તો દશરથ સુતા સુત હોતા, મધ્ય કટે તો આમ, અંત કટે તો કાટું લડકી, બોલો મેરા નામ. ઓકે, મારા નામનો પહેલો અક્ષર કપાઈ જાય તો હું દશરથનો પુત્ર છું, એટલે રામ. શું આવશે? રામ. પણ એનું નામ શું છે? નામનો પહેલો અક્ષર છે એ કપાઈ જાય તો હું દશરથનો પુત્ર રામ બનું, મધ્ય કટે તો આમ બનું. શું? મધ્ય કાપી નાખે તો શું બને? આમ. એટલે અહીંયા લગાડશું આમ, આ મધ્ય કટે તો આમ બને, અને છેલ્લો અક્ષર કપાઈ જાય તો લાકડી કાપવાનું ઓજાર. તો છેલ્લો અક્ષર કયો? મ કપાઈ જાય તો આરા. શું બનશે? આરા. એને આપણે છેલ્લો અક્ષર કપાઈ જાય તો આરો બને ને, ઓજાર. એટલે મારું નામ કહો. તો પહેલાં આપણે શું લખ્યું? ભગવાન દશરથના પુત્ર રામ. તો કે વચ્ચેનો અક્ષર કપાઈ જાય તો આમ બને, તો વચ્ચેનો કાપો તો આમ થઈ ગયું, એટલે આ રામ. શું આવશે? આ રામ. પાંચમું, દો સખિયા દોનો ચંચલ કર, ફિરતી ફાટક ખોલે સો જાય, તો સપને દેખે હસી ખુશી મેં દુઃખ મેં રોએ. તો બે બેનપણીઓ છે, બંને ખૂબ ચંચળ છે, તેઓ ફાટક ઉઘાડીને ફરતી રહે, સૂઈ જાય ત્યારે તે સપના જોતી રહે અને ખુશીમાં હસે અને દુઃખમાં રડે. તો શું આવશે? આંખે. શું આવે? આંખે. એટલે આંખ. છઠ્ઠું, દાદા હે પર દાદી નહીં, ભાઈ હે પર બહેન નહીં, નવ હે પર 10 નહીં, રોજી હે પર રોટી નહીં.
લ્યો ચાલો હવે કહો દાદા છે શું છે દાદા તો લખો આપણે પહેલાં દાદા દાદા છે પણ દાદી નથી ભાઈ છે પણ બહેન નથી તો ભાઈ લખો ભાઈ છે પણ બહેન નથી રોજી છે અને નવ છે શું છે નવ છે તો લખો નવ છે પણ રોજી નવ છે પણ દસ નથી અને રોજી છે પણ નોટી રોટી નથી એટલે રોજી તો કે દાદાભાઈ નવ રોજી તો એનો જવાબ શું થશે દાદાભાઈ નવ રોજી છઠ્ઠાનો જવાબ જો દાદા છે શું છે દાદા છે એટલે આપણે દાદા લખ્યું ભાઈ છે બહેન નથી એટલે દાદાભાઈ પછી નવ છે પણ દસ નથી અને રોજી છે પણ રોટી નથી એટલે રોજી દાદાભાઈ નવ રોજી દિયે ગયે ચિત્ર મેં ચિત્ર કે શબ્દ ઢૂંઢીએ દિયે ગયે ચિત્ર મેં સે ચિત્ર કે શબ્દ ઢૂંઢીએ તો તમને ખબર છે અને શું કહેવાય આને સારંગી હિન્દીમાં કહેવાય એને સારંગી અને આને કહેવાય મોર હવે આપણે આગળ જોઈએ નીચે દિયે ગયે શબ્દાર્થ લખો પછી છે ચિત્ર મેં કિન દેશભક્ત કી તસવીર ઉભરાતી હે તો તમે જુઓ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે આમ ચિત્ર જોશો ને તો તમને ચિત્રમાં નજર આવશે કે કોણ કોણ છે તો તમે જુઓ છો કોણ કોણ દેખાય છે તમને તો કે ગાંધીજી પછી સરદાર પટેલ પછી જવાહરલાલ નેહરુ પછી લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ પછી ડૉક્ટર રાધાકૃષ્ણ ગાંધીજી ક્યાં દેખાણા અહીંયા દેખાણા ને ગાંધીજી પછી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ તમે આવી રીતને કરશો ને એટલે તમને ચિત્ર છે એ બધા દેખાશે સરખા જોઈ પછી ડૉક્ટર રાધાકૃષ્ણ ભગતસિંહ આમાં બધા ચિત્ર છે તમારે જોવાના છે ઇસ ચિત્ર મેં ચ સે શરૂ હોને વાલી કિતની ચીજે હે આ ચિત્રની અંદર ચથી શરૂ થવાવાળી કેટલી ચીજે હે જુઓ તો ચૂલા પછી ચિમટા ચાય પછી ગોતો ગોતો ચાલ ચડ્ડી પછી અહીંયા ચાંદ પછી ચરખી ચરખા ચદ્દર પછી કાંઈ દેખાય છે જુઓ તો કે હવે તો ઘણું બધી ચિત્ર આમાં છે પણ આપણને જોવા મળતા ચંપલ ચશ્મા ચારપાઈ ચક્કી પછી ચાર મિનાર પછી હવે જો તો હવે દેખાય છે ચાબુક પછી હા એ શું પહેર્યું ચપ્પુ ચીડિયા નજર આવે છે ને પછી ચોકા ચમ્મચ તો ચાલો હવે તમને જેટલા જડે એટલા નામ તમારે લખવાના છે ઈ ચિત્ર મેસેજ મ સે શરૂ હોને વાલી ચીજે તો મ સે શરૂ હોને વાલી ચીજ મંદિર મસ્જિદ મોટર મિનાર પછી માતાજી મજદૂરણ આ બધા જાય છે ને મજદૂરણ પછી મીરાબાઈ પછી હું દેખાય માઈ જો મંજીરા પછી મદારી મગર મૂલી આ મશીન પછી માલિશવાલા
ઘણું બધું આમાં છે, તમને નજર આવશે એટલું તમારે લખવાનું છે. આવે છે નજર? પછી મુર્ગા કહેવાય ને, મુર્ગા, એને પણ મથી. પછી એક મકાન, પછી આ મોચી, પછી પછી ચાલો ગોતો, બધું ચિત્ર ગોતો, તમને આમાં નજર કાંઈ આવે છે? જેટલા ચિત્ર નજર આવે એટલા તમારે લખવાના છે. આમાં જો અહીંયા મછલી, પછી મોર, તો હજે ગોતો, હજે જો મટકી, તો આ બધા ચિત્રના નામ આપેલા મથી શરૂ થાય છે, તમારે લખવાના છે. હવે અહીંયા પૂરું થાય છે, સ્વાધ્યાય પોથી પૂરું લેવાની છે ને, પુનરાવર્તન બે તમારે જાતે કરવાનું છે. તો આપણું ધોરણ 7-8 હિન્દીનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો.